સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી એક ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી હતી ઓફિસમાં રહેલા રોકડા રૂપિયા પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચોરી કરી યુવક ફરાર થઈ ગયો હતો ચોરી કરી ભાગતો યુવક ઓફિસની બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે રાંદેર પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઝડપી પાડ્યો હતો આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ચોરીના ગુનામાં આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે સુરતના વિસ્તારમાં ઓફિસમાં થોડા દિવસ પાંચ લાખથી વધુ રોકડની ચોરીની ઘટના સામે આવી હતી પોલીસે ચોરને પકડવા તપાસ તેજ કરી હતી આ દરમિયાન ચોરીને અંજામ આપનાર એ સૌને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો આ દરમિયાન પોલીસને જે જાણકારી મેળવી તે ચોંકાવનારી હતી ચોરીનું કારનામું નામ મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાનું હતું અને તેની ઉંમર માત્ર એકવીસ વર્ષની છે

મોહમ્મદ સલમાનની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે જીવનના નામો શોખ પૂરા કરવા આરોપી નાની ઉંમરથી જ ચોરીના રવાડે ચડ્યો હતો આરોપી ઘરે કોઈ ના હોય તેવા ઘરો કે ઓફિસ ચોરી માટે પસંદ કરતો હતો દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી અંદર રહેલી રોકડની ચોરી કરતો હતો પોલીસ આરોપી મોહમ્મદ સલમાન ઉર્ફે મુસાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના નવ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો હાલ મોહમ્મદ સલમાનની રાંદેર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે